સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચર્ચિત ટ્રિપલ તલાક વિરોધી બિલને લોકસભામાં બહુમતીથી અપાઈ બહાલી. નવી જોગવાઈઓનો વિરોધ કરી રહેલા મુસ્લિમ સમુદાયમાં બિલની બહાલીને મળ્યો મિશ્ર પ્રતિસાદ. ગુજરાત સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરબતભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવાએ અંબાજી ખાતે મા અંબાના કર્યા દર્શન. મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ પરબતભાઈ પટેલે પ્રથમ વખત પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયની લીધી શુભેચ્છા મુલાકાત. ધાનેરામાં નવનિર્મિત ત્રિકોણીયા શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી સામે હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશન રદ, શોપિંગની હરાજી માટેનો માર્ગ મોકળો. ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયનો લાગવગ્યા ગેરલાભ ઉઠાવતા હોવાની ગંભીર ફરિયાદો. રાજ્ય સરકારે મળતિયાઓની મિલી મુરાદને રોકવા લાલ આંખ કરવાની તાતી જરૂર. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભારત દેશમાં સામાજિક સમાનતા અને મહિલાઓના હિતોની રક્ષા માટે મુસ્લિમ સમુદાયમાં પ્રવર્તતી ટ્રિપલ તલાકની ગેરબંધારણીય પ્રથાને કાનૂની રીતે નાબૂદ કરવા છેડાયેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલો ટ્રિપલ તલાક વિરોધી બિલ આજે લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. હાલે કેટલાક વિપક્ષી દળો તેમજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટ્રિપલ તલાક વિરોધી બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સમાનતાના સિદ્ધાંતોને વરેલા ભારતીય બંધારણમાં મુસ્લિમ મહિલાઓ પણ લગ્ન વિચ્છેદ સામે રક્ષણ મેળવી શકે તે માટે ભાજપની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક પ્રથાને કાનૂની રીતે અમાન્ય ઠેરવવાની રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કર્યા બાદ કેન્દ્ર સરકારના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં રજૂ કરેલા ટ્રિપલ તલાક વિરોધી બિલને આજે લોકસભાની બહાલી મળી ગઈ છે. આ બિલ પસાર થઈ ગયા બાદ કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આજનો દિવસ નારીના સન્માન માટે ઐતિહાસિક દિવસ છે. સુપ્રીમ કોર્ટે પણ 3 કલાકની પ્રથાને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કર્યા બાદ હવે સરકાર તેના પર કાયદો લાવી રહી છે. આ બિલને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો કે લેફ્ટ, ટીએમસી અને એનસીપીના સહિતના વિરોધ પક્ષોનું એક આખું જૂથ આ કાયદાના વિરોધમાં છે. દરમિયાન લોકસભામાં આજે આ બિલને બહાલી મળી ગયા બાદ દેશભરમાં તેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. આ મામલે બનાસકાંઠા જિલ્લા જમિયત એ ઉલેમા સંસ્થાના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુશે આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ટ્રિપલ તલાકના મુદ્દે છેડાયેલી ચર્ચાનો શરૂઆતથી જ વિરોધ કરીએ છીએ. આ બિલ મુસ્લિમ સમુદાયની ધાર્મિક સત્તા પર તરાપ મારવા જેવી વાત છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. तलाक के बारे में हम शुरू से जो मामला पेश आया उसके सिलसिले में विरोध करते हुए आए हैं. और चूंकि ये खालिस एक रिलीजियस मसला है और रिलीजियस मसले को मेरी खुद की अपनी राय भी यह है कि इस रिलीजियस मसले को रिलीजियस लोगों के हवाले करना चाहिए. और इस सिलसिले में मुस्लिम पर्सनल लॉ बोर्ड, जमीयत उलमा जैसी तंजीमें और ऑर्गेनाइज़र जो काम एनजीओ जो काम कर रहे हैं उनके ओपिनियन को, उनकी राय को अहमियत देनी चाहिए. जबकि ये जो फैसला किया गया मुस्लिम पर्सनल लॉ बोर्ड की राय को भी नज़रअंदाज किया गया, जमीयत उलमा और मुस्लिम जितनी तंजीमें हैं उनकी राय को भी नज़रअंदाज किया गया और एक तरह का ये फैसला जो है कर दिया गया. हम सुप्रीम कोर्ट के फैसले का आदर करते हुए
ये बात कहेंगे कि चूंकि तीन तलाक का मसले के बारे में हमारे यहाँ तमाम जितने मजहबी जितने भी फिरके हैं उसमें इस बात में कोई इख्तिलाफ नहीं है कि तलाक पड़ जाती है। कोई तलाक देता है, तीन तलाक देता है, तो किसी के यहाँ तीन तलाक पड़ती है, किसी के यहाँ के एक तलाक पड़ती है, लेकिन तलाक पड़ जाती है, इसमें किसी को कोई इख्तिलाफ नहीं है। लेकिन चूंकि जो फैसला दिया गया उसमें ये बात कही गई कि तलाक सिरे से होती ही नहीं, और मुस्लिम पर्सनल लॉ बोर्ड को कानूनी तौर पर उनको मुसलमानों को उनके पर्सनल मसाइल को हल करने के लिए पावर्स और अख्तियार दिए गए थे। हमारा ये मानना है कि ये हमारे पावर्स और हमारे अख्तियार पर एक तरह की तराप है जिसका हम जो हैं और तमाम तंजीमें भी जिसका विरोध कर रही हैं, और आइंदा के लिए जो सज़ा के लिए जो जो बताया गया है कैबिनेट में या आइंदा के लिए जो सज़ा का एक रखा गया है उस सिलसिले में भी हमारी राय यह है कि मुस्लिम पर्सनल लॉ बोर्ड जमीयत उलमा जैसी पुरानी तंजीमें जो काम कर रही हैं उनकी राय को नज़रअंदाज नहीं करना चाहिए, बल्कि उनकी राय लेकर ही कोई कानून बनाना चाहिए। ट्रिपल तलाक पर प्रतिबंध मुकवानी केंद्र सरकार ने तजवीज ने मुस्लिम समाज ने बहुमती थी महिलाओं आकारी रही छे, जो के मुस्लिम धर्मगुरुओं आ बिल नो विरोध करी रहा छे। આવી સ્થિતિ વચ્ચે આજે આ બિલ લોકસભામાં પસાર થઈ ગયા બાદ ડીસાના જાણીતા મુસ્લિમ અગ્રણી શેખ હસન અલી કાદરીએ આ બિલને આવકારતા જણાવ્યું હતું કે આ બિલથી મહિલાઓને ટ્રિપલ તલાક સામે રક્ષણ મળે તે આવકાર્ય બાબત છે, પરંતુ આ નવી જોગવાઈઓને હાથો બનાવી મુસ્લિમ પુરુષોને ખોટી કનડગત ન થાય તેને સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે। तलाक के इस दूषण के खिलाफ हम मुस्लिम समाज वाले खड़े हैं, और गवर्नमेंट ने जो बिल पास किया है, जो रूल गवर्नमेंट ने निकाला है, हम सहमत इस बात से कि इसमें यकीनन तलाक के परसेंटेज में ज़रूर फ़र्क पड़ेगा, और इंशाल्लाह ताला हम मुस्लिम समाज यही उम्मीद रखते हैं कि जो मामलात हो रहे थे पहले, जो औरत परेशान थी उससे राहत मिलेगी, मगर यकीनन हम गवर्नमेंट से ये भी अपेक्षा रखते हैं, ये भी उम्मीद रखते हैं कि इससे लेडीज़ इसका गैर उपयोग ना करे और कोई मासूम या बेगुनाह मर्द इसमें फंस ना जाए। इसके ताल्लुक से भी इस पहलू पर भी गवर्नमेंट को गौर करना चाहिए कि कहीं ऐसा ना हो कि कोई औरत अपने मर्द पर अत्याचार करके या उसे दबा कर तलाक के मामले में उसे जेल करवा दे या उसे कोर्ट कचहरी के चक्कर कटवाए। इस पर भी गवर्नमेंट को ज़रूर गौर करना चाहिए। बाकी हम हर फैसले के साथ खड़े हैं और हम ये उम्मीद करते हैं कि गवर्नमेंट हमारी भी बात सुनेगी और इस पर गौर करेगी कि इस फैसले से, इस रूल से कोई कोई बेगुनाह मर्द न फंस जाए, इस पर भी गवर्नमेंट को गौर करना चाहिए। दर्शक मित्रों, समय छे एक विराम नो अने विराम बाद जोईशु। ગુજરાત સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરબતભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવાએ અંબાજી ખાતે મા અંબાના કર્યા દર્શન। મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ પરબતભાઈ પટેલે પ્રથમ વખત પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયની લીધી શુભેચ્છા મુલાકાત। ધાનેરામાં નવનિર્મિત ત્રિકોણીયા શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી સામે હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશન રદ, શોપિંગની હરાજી માટેનો માર્ગ મોકળો। ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયનો લાગ વગ્યા ગેરલાભ ઉઠાવતા હોવાની ગંભીર ફરિયાદો। રાજ્ય સરકારે મળતિયાઓની મિલી મુરાદને રોકવા લાલ આંખ કરવાની તાતી જરૂર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। નવ વર્ષ કી પૂર્વ સંધ્યા પર મોજ મસ્તી, ગીત સંગીત, નાચ ગાના ઓર ખાના પીના, વો ભી अनलिमिटेड, ये सब कुछ आपको मिलेगा कीरी कंटेनर रिसोर्ट में। आइए हम बनाएंगे आपकी शाम को यादगार। रात 8:30 बजे से धूम धड़ाका, डीजे की धुन पर डांस मस्ती और नव वर्ष के आगमन पर शानदार आतिशबाजी। सीमित पास, 28 दिसंबर तक पास बुक कराने पर सरप्राइज गिफ्ट भी। पास की प्राइजेस निम्न प्रकार। रिजोर्ट के लग्जरी कंटेनर रूम की प्राइजेस निम्न प्रकार। 9116549111 डीसा से 150 किलोमीटर दूरी पर। अशोक ऑटो, तेनो विश्वास मोटो। हाई स्पीड गाड़ियों माटे, हाई स्पीड रोड माटे, हाई स्पीड जिंदगी माटे। ब्रिजस्टोन टायर, ब्रिजस्टोन टायर मोंगू छे पण बीजी बड़ी कंपनियों करता सस्तु छे।
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે, ત્યારે નવા મંત્રીમંડળમાં સામેલ થયેલા પ્રધાનો તેમને ખાતાઓની ફાળવણી કરાય તે પૂર્વે દેવદર્શને પહોંચી રહ્યા છે. આજે ગુરુવારે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ મા અંબાના દરબારમાં આવી પહોંચતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ખેસ પહેરાવીને મંત્રોચ્ચાર વચ્ચે સ્વાગત કરાયું હતું. બાદમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મા અંબાના નિજ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી આદ્યશક્તિના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીએ પૂજાવિધિ કરાવી માતાજીની પાવડી મંત્રીજીના માથા પર મૂકી ચુંદડી ઉધાડી આશીર્વાદ આપ્યા હતા. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાજીની ગાદી ઉપર બિરાજમાન ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી પણ બંધાવી હતી. આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રજાએ ભાજપ સરકારના કામ ઉપર અને મોદીજીના નામ ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે હું આજે સૌ ગુજરાતીઓનો આભાર માનવા આવ્યો છું. આગામી 2019 વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે 2014 જેમ 2019 પણ ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર ફરીથી કમળ ખીલશે તેવો મજબૂત વિશ્વાસ પણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો. અમારા કામ ઉપર, મોદી સાહેબના નામના વિશ્વાસ ઉપર અમને જે છઠ્ઠી વખત તક મળી છે, પ્રજાનો પણ આભાર માનું છું ને આજે માતાજીનો પણ માથું ટેકવીને આભાર માનવા આવ્યો છું. માતાજીના આશીર્વાદની ભીખ માગવા પણ આવ્યો છું કે આવતા 5 વર્ષ દરમિયાન પ્રજાની અપેક્ષાઓ અમે પૂર્ણ કરી શકીએ, જે કે નાના મોટા વિકાસના કામો બાકી રહ્યા છે એ પણ અમે સમયસર પૂર્ણ કરી શકીએ. એ ઉપરાંત ગઈકાલે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, પ્રજાલક્ષી ચુકાદો છે, એને હું આવકારું છું. અમે 2019 પણ તૈયારી શરૂ કરી દીધી છે. 2014 જે રીતે ગુજરાતમાં ભાજપની 26-26 બેઠકો અમને મળી હતી, એ જ પ્રકારે પ્રજાના કામો કરીને બાકીનો વિશ્વાસ મેળવીને અમે 2019 પણ 26-26 બેઠકો પ્રાપ્ત કરીશું એવો વિશ્વાસ છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફરીથી પસંદગી પામેલા મંત્રી પરવતભાઈ પટેલ અને ગણપતસિંહ વસાવાએ પણ ગત બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લઈ મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ગત મંગળવારે મંત્રી તરીકે શપથ લીધા બાદ બીજા દિવસે બુધવારે અંબાજી આવી પહોંચેલા મંત્રી પરવતભાઈ પટેલનું મંદિર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પરવતભાઈ પટેલે મા અંબાની વિશેષ પૂજા અર્ચના કરી ગુજરાત સહિત દેશભરના કલ્યાણની કામના કરી હતી. બુધવારે મંત્રી ગણપતભાઈ વસાવાએ પણ અંબાજી પહોંચી આદ્યશક્તિના દર્શનનો લાભો લીધો હતો. ગઈકાલની અમારી શપથવિધિ પૂરી થયા પછી નક્કી એવું કર્યું મા અંબાના દર્શન કર્યા પછી કામ ચાલુ કરવું. મિત્રો, આપણે બધાએ જોયું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહની આગેવાની નીચે ગુજરાતમાં મિત્રો છઠ્ઠી વખત પ્રજાજનોએ એક ધારી છઠ્ઠી વખત જ્યારે સુકાન ભારતીય જનતા પાર્ટીને સોંપ્યું છે. જે રીતે મિત્રો સરકાર કામ કરી રહી છે, જે વિકાસના કામો કર્યા છે અને હજુ પણ પ્રજાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂરું કરવા સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરશે. જ્યારે દેશમાં નરેન્દ્રભાઈનું શાસન હોય, અમિતભાઈ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અને ત્યારે બી તો ગુજરાતની પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે ને નરેન્દ્રભાઈએ જે ગુજરાતની પ્રજાને કામ આપ્યું છે, જે મોડેલ સ્ટેટ તરીકે જે રાજ્ય બન્યું છે અને અવિરત વિકાસથી કૂચ આગળ રહેશે
અને હજુ જે કંઈ પ્રજાની તમામ પ્રકારના જે પ્રશ્નો હશે એ સંતોષવામાં સરકાર પૂરેપૂરો મિત્રો પ્રયત્ન. ગત મંગળવારે ગાંધીનગર ખાતે ભાજપની રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ સંપન્ન થયા બાદ હવે નવનિયુક્ત મંત્રીઓને ખાતાની ફાળવણી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાંથી મંત્રીમંડળમાં સ્થાન પામેલા ધારાજના ધારાસભ્ય પરબતભાઈ પટેલે આજે પાલનપુર ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી બન્યા બાદ આજે પ્રથમવાર જિલ્લા ભાજપ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા મંત્રી પરબતભાઈ પટેલનું ઉત્સાહભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી પરબતભાઈ પટેલે ગુજરાતમાં ભાજપ સરકારની વિકાસ યાત્રાને બમણા વેગથી આગળ વધાવી આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિકાસના બળે જ જનમત મેળવશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિત્રો, હું આમ તો એવું છે કે પહેલો ધારાસભ્ય કોંગ્રેસમાં થયો હતો 85-90, 95માં અપક્ષ હતો અને સતત આ ત્રીજી વખત એટલે એમ કે પાંચ ભાજપમાં પણ મારી 5મી ધારાસભ્ય તરીકેની ટર્મ છે. હું મિત્રો એવું માનું છું કે આ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીની જે જ્યારે ચૂંટણી લડવાની છે, નરેન્દ્રભાઈએ જે મિત્રો વિકાસ કર્યો છે એ વિકાસના નામે લોકો પાસે અમે ગયા છે. નરેન્દ્રભાઈ, એના પછી આનંદીબેન પટેલ અને એના પછી અત્યારે વિજયભાઈ રૂપાણીને નીતિનભાઈ, જે મિત્રો સહિયારા રહીને ગુજરાતનું ભલું કર્યું છે અને ખાસ કરીને મારો વિસ્તાર અને જિલ્લામાં જે મિત્રો મચ્યા છે, આ વિકાસના નામે અમે મિત્રો લોકો પાસે ગયા છે. ત્યારે 6ઠી વખત રાજ્યમાં સરકાર ને મિત્રો જ્યારે ભાજપને સત્તાના સૂત્રો આપ્યા છે, પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું અને મારા વિસ્તારમાં પણ લોકોએ મને સતત, એટલે મિત્રો આમ તો હું 7મી ચૂંટણી લડ્યો છું, 2 વખત હાર્યો છું, 1990માં ને 2002માં, પણ મિત્રો સતત લોકો વચ્ચે રહેવું એ જ મારું કામ. નથી મેં ક્યારેય પદની અપેક્ષા રાખી, માત્ર લોકો વચ્ચે રહીને લોકોને કઈ રીતે ઉપયોગી થયું એ હું સતત રાખ્યું છે. પણ આ જીત માટે હું માનું કે ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈની રાહબારી જે મિત્રો મળી છે એમને રીતે અમારી જીત છે, એવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે. વિકાસના મુદ્દા પર આપની જીત થઈ છે, આગામી સમયમાં કયા પ્રાયોરિટી, કયા કામોને પ્રાયોરિટી? હું માનું તો હજી સરકારે ખૂબ કામો કર્યા છે, છતાં હજુ આપણા વિસ્તારમાં પણ, આખા જિલ્લાનું કહું તો પણ ચાલે, મારા વિસ્તારમાં કહું તો પણ ચાલે, કે જન ધર્મદાના પાણી નથી આવ્યો. એ વિસ્તારમાં મિત્રો સિંચાઈના પાણી માટેની જે જરૂરિયાત છે, નર્મદાથી પૂરું મોટો છે, પાલનપુર સુધી ધાણદાર પટ્ટા સુધી, એમાં વડગામ હોય, પાલનપુર હોય, દાંતીવાડા હોય, દાંતે બધા જ વિસ્તારમાં સિંચાઈનું પાણી, સાથે સાથે ક્યાંય ગ્રામ રસ્તા અને યુવાનોને રોજગારી, આવા પ્રશ્નો મિત્રો છે સરકારમાં સાથે રહીને અને ખેડૂતોને સંતોષ મળે એ માટેની મિત્રો સતત અમારી પ્રાયોરિટી રહેશે અને સરકાર પણ કટિબદ્ધ. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપના ઉપર જિલ્લાની વિશેષ જવાબદારી છે શું? હું એવું માનું છું કે મિત્રો 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ તો પહેલેથી સ્વીકારી લીધું છે કે 2024 સુધી અમારે 24ની તૈયારી કરવાની છે, 19ની તૈયારી કરવાની છે. જેમ અત્યારે 2014માં 26 બેઠકો ગુજરાતની જ્યારે આપણે લોકસભામાં આપી છે, ત્યારે 2019માં એક પરબતભાઈ નહીં, અમારી સમગ્ર ટીમ, સમગ્ર પ્રજાજનો અને સમગ્ર ટીમ મિત્રો ભેગી રહીને જંગી બહુમતીથી અહીંથી પણ ભારતીય જનતા પાર્ટીની લોકસભાની સીટ જાય એમાં કોઈ બે મત નથી, નરેન્દ્રભાઈ વગરનો કોઈ વિકલ્પ મિત્રો લોકો સ્વીકારવા તૈયાર નથી. બનાસકાંઠાના ધાનેરા ખાતે સ્થાનિક નગરપાલિકા દ્વારા બંધાયેલા નવા ત્રિકોણિયા શોપિંગ કોમ્પ્લેક્ષની 138 દુકાનોનું આવતીકાલ 29 ડિસેમ્બરે જાહેર હરાજીની વેચાણ કરવાનો નિર્ણય ધાનેરા નગરપાલિકા દ્વારા લેવાયો છે. જોકે છેલ્લા 7 વર્ષથી વિવાદમાં ઘેરાયેલા આ શોપિંગ કોમ્પ્લેક્ષની દુકાનોની હરાજી કરવા સામે ધાનેરાના ઇન્દ્રભાઈ તુવરે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરતા પાલિકાના સત્તાધીશોને કોર્ટનું તેડું આવ્યું હતું, જેથી આ કોમ્પ્લેક્ષની હરાજીમાં ફરી અવરોધ સર્જાવાની ભીતિ સર્જાઈ હતી. જોકે આ મામલે આજે હાઈકોર્ટમાં હાથ ધરાયેલો સુનાવણી દરમિયાન વિદ્વાન ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદીએ ધાનેરા નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલની દલીલોને ગાહેર રાખી ધાનેરા નગરના હિતમાં ઇન્દ્રભાઈ તુવરની પિટિશનને કાઢી નાખી હરાજી માટે લીલી ઝંડી આપી દીધી છે. એટલે હવે ધાનેરાના આ વિવાદાસ્પદ શોપિંગ કોમ્પ્લેક્ષની તમામ 138 દુકાનોની જાહેર હરાજી નિર્ધારિત કાર્યક્રમ મુજબ આવતીકાલ શુક્રવારે હાથ ધરવાનો માર્ગ મોકળો થઈ ગયો હોય પાલિકા તંત્ર ઉપરાંત નગરના વેપારીઓએ પણ હાશકારો અનુભવ્યો છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયનો લાગ વગ્યા ગેરલાભ ઉઠાવતા હોવાની ગંભીર ફરિયાદો. રાજ્ય સરકારે મળતિયાઓની મિલી મુરાદને રોકવા લાલ આંખ કરવાની તાતી જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત સરકારે રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને સધિયારો આપવા માટે ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે ગત લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ કરી દેવાઈ હતી. જોકે રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયનો કેટલાક લોકો બે હાથે ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી રહી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકાર દ્વારા વિવિધ સ્થળે ખરીદ વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે, પરંતુ આવા ખરીદ કેન્દ્રો પર ખેડૂતોના બદલે સંગ્રહખોર વેપારીઓની મગફળી ખરીદાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હાલ ડીસા ખાતે પણ તાલુકા સંઘ દ્વારા ગંજ બજાર સંકુલમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્ર કાર્યરત કરાયું છે, પરંતુ આ કેન્દ્ર પર મગફળી વેચવા આવતા ખેડૂતોને ધક્કે દ્વારા ચડાવી વેપારીઓની મગફળી ટેકાના ભાવે ખરીદાતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. દૂર દૂરથી વાહનો ભાડે કરી પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ડીસા આવતા ખેડૂતોની મગફળી ખરીદવામાં ગલ્લા તલ્લા કરાતા હોય ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો આખો દિવસ તેમનો નંબર આવવાની રાહ જોઈ થાકી જાય તો પણ તેમનો માલ ખરીદાતો નથી, જેથી કેટલાક ખેડૂતો ના છૂટકે તેમનો માલ પરત લઈ જવાની ફરજ પડી રહી છે. આવા દ્રશ્યો રોજિંદા બની જતા ખેડૂતો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આચરાતી મનમાનીથી વ્યથિત ખેડૂતોએ આજે તેમની વેદના બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ ઠાલવતા જણાવ્યું હતું કે વેપારીઓ તેમજ તાલુકા સંઘના હોદ્દેદારોના મળતિયા ખેડૂતોની મગફળી ઠેકાણે પડવા માટે સાચા ખેડૂતોને ઇરાદાપૂર્વક હેરાન કરવામાં આવે છે. લાઇનમાં ઊભા રહેતા ખેડૂતોને અંધારામાં રાખી મળતિયાઓની મગફળીની બોરીઓનું બારોબાર ટેકાના ભાવે વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા હતા. સાહેબ, અમારે આ મગફળી તોલાતી નથી ખેડૂતોની, બરાબર છે? અમારાથી 50% ટ્રેક્ટર બધા વેપારીઓના ભરેલા પડ્યા છે, અને આ ખેડૂતે આ 3-4 ટ્રેક્ટર તોલા, જાડાના 500 બારદન આવે કે 500 બારદન પૂરા થઈ ગયા, આજે હવે હવારાના ફેર 500 આવ્યા એટલે કે બારદન શેદની આવવાના નથી, બારદન એવું બોલ્યા છે, બરાબર છે કે બારદન થઈ ગયા છે, બારદન આવે એટલે વાત, પણ બારદન આલે ક્યારે? સરકારને આ બધું બારે કાઢ્યું હોય કે અને ભલે તોલવાનું ખેડૂતોને લાભ આલવાનો એવું બધું કર્યું હોય તો સરકારને એને પૂરું કરવું પડે ને. સરકાર તો સાચી હોય, સરકાર બોલતી હોય તો એને સરકારના માણસો આવીને પૂરું કરાવે હોય. એને રોજ સવારે કેટલા વાગે ચાલુ થાય? રોજ સવારે 10:30, 11 વાગે ચાલુ થાય, 12 વાગે ચાલુ થાય, અહીંયા મન મરજી પડે ત્યારે ચાલુ કરે છે, બરાબર. રાતે કેટલા વાગ્યા સુધી? અને રાતે લગભગ 8:30 વાગે સુધી અમે અહીંયા હતા, એટલે નતા માણસો, અને એની આગળની રાતે 10 વાગે સુધી અમે હતા, અને 10 વાગે સુધી પેલી બાજુ તોલાતો હતો. તમારા ટ્રેક્ટર નંબર કયો? મારા ટ્રેક્ટર નંબર છે ભાઈ 95-17 નંબર છે, અને આપણે ટોકન નંબર છે 71.
તમે પેલા હમણાં કીધું કે પેલા ટોકન નંબર 32 વાળાને મળી ગયું. આ 34 વાળો ભરેલા પડ્યા છે, કોઈ 67 વાળા તોલાઈ ગયા છે, મોય વચ્ચે તોલાઈ ગયા છે, અને એના પછીના ફેર પાછા ફેર કાલે આયા હતા 39 વાળા અને 47 વાળા 48 વાળા આવે છે. અગિયાર વાગે ચાલુ કરે, એક વાગે ચાલુ કરે. પરમ દિવસે આવ્યા કે કોટા નથી વેપારી, કે કોટા અમે નહીં નહીં આપે, અમારો માલ તોળાય તો કોટા હતા ને, બે કોટા ચાલુ કર્યા, વધના બંધ કરી નાખ્યું. હા સાહેબ, અમારે શું છે કે એક મહિનાથી ટ્રેક્ટર પડ્યા છે પણ તોલ નથી થતો, અને ખેડૂતો માલ બધો પડ્યો રહે, વેપારીનો માલ તોળાય છે, અને અમે બાકી ટુકન વસે પણ બાકી ટુકન નથી હાલતા. અમે 4 દિવસે ઓફિસે ધક્કા ખાતા છે પણ અમને ટુકન નથી આપ્યા નથી. સવારે કેટલા વાગે અહીંયા તો તમારે વજન લેવા? 8 વાગે સવારમાં અમે 8 વાગે આવે છે પણ 10 વાગે તોલ થાય છે. આજ 12 વાગે છે, આજ 12 વાગે સુધી પણ હજી તોલ છો નથી અને તોલ બંધ છે. આ માલ બધો ખેડૂતો નો છે, અને અડધો માલ વેપારી નો છે, અને અડધો માલ છે ખેડૂતો નો, અને તોળાતો અને ખેડૂતો નો માલ આ પૂરતો પડ્યો છે, અને વેપારી નો ઘણો ખરો માલ તોળાય છે, અને આ માલ તોળાતો 4-5 તોળ ખોડી દાડે માલ તોળાય છે, બીજો માલ બધો એમને પડ્યો છે, આ મહિનાથી આ ટોલા પડ્યા છે. હવે અમારે કરવાનું શું? અમે તો ગંધમાં વેચીને કહેતા કે કોઈ પૈસો છે મજૂરો નહીં શું હાલ, અને ખાતરે શું નાખે, અને શું પણ આ રોડાઈ રોડાઈને પડ્યા છે, કે તો છૂટા કરે લખે અમને આરુ આ અમારો માલ તોળે, એક આધુ સરકાર કરે તો અમારે થાય લખે. હવે અમે ડીસાની જેમ લાખણી ખાતેના ખરીદ કેન્દ્ર પર પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાના નામે લાલિયાવેડી ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લાખણી વિસ્તારમાં પણ આ વર્ષે મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો તેમના ઉતારા લઈ લાખણી ગંજ બજારમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહ્યા છે. પરંતુ ખેડૂતોની અજ્ઞાતાનો લાભ ઉઠાવી ખેડૂતોના ઉતારાના આધારે મળતિયાઓ તેમજ વેપારીઓની મગફળી વેચાઈ જતી હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. હું ટોલો લઈને બેઠો છું, કોઈ ખેડૂતનો રણી ધણી હોય હાલમાં કોઈ નથી, વેપારીનો માલ આવે છે અને બાયપાસ થાય છે. લાખણી ગંજ બજારમાં ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આચરાતી મનમાની સામે કિસાન સંઘે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. કિસાન સંઘના અગ્રણી જગતાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમુક વગદાર લોકો રાજસ્થાનમાંથી નીચા ભાવે મગફળી ખરીદી લાખણી ખાતેના ખરીદ કેન્દ્ર ખાતે સ્થાનિક ખેડૂતોના ઉતારા ઉપર આ મગફળી ટેકાના ભાવે વેચી મોટી કમાણી રળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે ખૂબ ગંભીર બાબત છે. ત્યારે આ મામલે સરકાર વિના વિલંબે તપાસ કરાવી સાચા ખેડૂતોને ન્યાય અપાવે તે ઈચ્છનીય છે. અને લાખણી તાલુકામાં 2017 સરકારશ્રીએ મગફળી ખરીદ કરવાનો શરૂ કર્યો કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, તો આપણે ખેડૂતોને રાહત માટે સરકારે મગફળી લેવાનું શરૂ કર્યો. એમાં 4-5 કેન્દ્રો ઊભો કરવામાં આવ્યા, એમાં ખેડૂત જ્યારે પોતાની મગફળી લઈને જાય ત્યારે ખેડૂતોને એમ કહેવામાં આવે કે તમારી બોરીનું વજન 35 કિલો પૂરું ઉતરતો નથી, તમારી મગફળી લેવામાં આવશે નહીં. અને રાત એ જ મગફળી રાતોરાત અને 34-32 કિલો વાળી બોરી હોય તો રાતોરાત ગોડાઉન બાદરપુરા મિલમાં જતું રહે, બારોબાર વગે થઈ જાય, પછી ખેડૂતોને બારદન જોતો હોય તો ખેડૂત કહેવા જાય કે અમારી મગફળી કેમ લેતા નથી, તો ખેડૂતોને કહેવામાં આવે કે બારદન મળતા નથી, તો દાડો હાથમાં 10 વાગે રાતે બારદન આવે એટલે 50 રૂપિયા એક બારદન વેચાઈ જાય. અને ઘણી સારી મગફળી આપણે એક મારે બીજું કહેવાનું છે ખાસ કે 2015 અતિવૃષ્ટિ આવી, જમીન ધોવણ મળ્યું, પાક ધોવણ મળ્યું, ફેર 2017 આવ્યું, જે ખેડૂતોને જમીન નદીના પટમાં આવેલ છે, પટના અહીંયાને પૈસા મળી ગયા છે, તો જેના ખેતર નદીના પટ જેવા મળી ગયા છે તો એમને મગફળી ક્યાંથી આવી? તો તલાટીશ્રીઓએ હાથબારના ઉતારામાં મગફળીનું પાણીપત્ર કરેલું, અને વાસ્તવમાં સરકારશ્રી જો તપાસ કરાવે તો કોઈ પણ ખેડૂતના 10% ઉપર ખેડૂતોના હાથબારમાં પણ મગફળીનું વાવેતર દર્શાવેલ નથી. અને આ ધીરે ધીરે લાગતા વળગતા હોય મગફળીના
હાથવારના ઉતારામાં તલાટી શરીને 50 રૂપિયા આપી અને મગફળીનું વાવેતર દર્શાવી હજારો ખેડૂતોનો અન્યાય કર્યો અને પેપરા લાખણી તાલુકાની આજુબાજુ ઘણું સારું વાવેતર દાડમનું છે. દાડમના ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. અત્યારે માર્કેટ બંધ થવાને વારે છે. રાયડું હોય, દિવેલા હોય, અજમો હોય, વરિયાળી, ઈસુગુલના કોઈ પૂરા ભાવ મળતા નથી. સરકાર આમાં કોઈ ધ્યાન આપતી નથી. અને આ લાખણી જે ખરીદી કરવામાં આવી મગફળીની તે બારોબાર રાજસ્થાનથી આવવામાં આવી એની સાબિત જૂતી હોય તો લાખણી માર્કેટમાં સીસી કેમેરા છે. પછી લાખણી માર્કેટમાં મગફળીનો તોલવાના કેન્દ્રો ક્યાં ઊભો કરવામાં આવ્યો એને પણ સીસી કેમેરા હશે. અહીંયા પણ કોઈ ખેડૂતો ઊભા હશે એના ચેક તો અભિપ્રાય મળશે. પછી આ ગાડીઓ બારોબાર રાજસ્થાન પાર્સિંગવાળી તો ગમે તે ગોડાઉનમાં ગઈ છે. અહીંયા એની રસીદો મળી છે. અહીંયા અહીંયા મગફળી નોંધણી છે, ગાડી નંબર નોંધણો હશે તો ખરેખર સરકારને ખબર પડશે કે લાખણી તાલુકાના ખેડૂતોની મગફળી લેવામાં આવી છે કે રાજસ્થાનના બિકાનેરના માર્કેટની મગફળી લેવામાં આવી છે. એ તો લાઈટ આપણે અહીંયા માર્કેટ જે ગોડાઉનમાં જે એના રસીદ, ગાડી નંબર અને જે પાવતીઓ ફાટી છે એના વધારે ખબર પડશે. અને હું તો સરકારશ્રીને વિનંતી કરું છું કે લાખણી તાલુકાની મગફળી જે 2 નંબરમાં ભરણી છે એની પૂરેપૂરી તપાસ થાય. અને કે મારા ભાવિ ઉમેદવાર આવ્યા છે અલ્પેશભાઈ ઠાકોર અને જિજ્ઞેશભાઈ મેવાણી. જ્યારે વિધાનસભા ચાલુ થશે ત્યારે આ મુદ્દો હું ઠેર મૂળમાંથી ઊભો કરી અને અલ્પેશભાઈ ઠાકોર દ્વારા રજૂઆત કરાવીશ અને એક એક ખેડૂતને ખોટી મગફળી લેવાની સાચા ખેડૂતની મગફળી લેવા નથી આવેલ. સાચો ખેડૂત તો 32-35 કિલોમાં ધક્કા ખાઈ ગઈને 735 માં 635 મગફળી વેચી નાખી અને જ્યારે 2 નંબરીઓએ પોતાની મગફળી 900ના ભાવે વેચવામાં આવી, બારદાન 50 રૂપિયે વેચવામાં આવ્યું. નાફેડનું બારદાન 50 રૂપિયે રાતે મળે, દિવસી તો ખેડૂતને કોઈ મળે જ નહીં. આ અન્યાય માટે મારા ભાવિ એમએલ અલ્પેશભાઈ ઠાકોર અને જિજ્ઞેશભાઈ મેવાણી એવા ખેડૂતોના હામી અત્યારે ચૂંટાઈને આવેલ છે અને તે ખરેખર વિધાનસભામાં મુદ્દો ઉઠાવશે અને એક એક ખેડૂતને જે ખોટો અન્યાય થયેલ છે એની તપાસ થાય છે અને મારા સાચા ખેડૂતોની મગફળી લીધેલી છે અને વધો નહીં. અને ગરીબ ખેડૂતોને ખોટા હાથબારમાં ખોટા તલાટી શરૂએ પોણીપત્ર કરેલ છે તમામની તપાસ વિધાનસભામાં મારો અલ્પેશભાઈ ઠાકોર કરશે અને હું એવી ખાતરી આપું છું કે સાચો ન્યાય જિલ્લા કલેક્ટરશ્રી તપાસ કરે. હમણાં સચિવે આદેશ કર્યો છે કે જિલ્લા કલેક્ટરશ્રી સાચી તપાસ કરે મગફળી શું ચાલી રહ્યું છે. એ તપાસ નહીં થાય તો પછી અમારે વિધાનસભામાં અને કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખેડૂતોને મગફળી ખરીદવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખેડૂત આલમ માટે ખૂબ ઉપયોગી અને ફાયદાકારક પુરવાર થઈ રહ્યો છે. જો કે ખેડૂતોના નામે સંગ્રહખોર વેપારીઓ અને વગદાર લોકો રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયનો ગેરલાભ ઉઠાવતા હોવાની ફરિયાદો ખૂબ ગંભીર બાબત છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લઈ ખેડૂતના હિતમાં લાલ આંખ કરવાની જરૂર જણાઈ રહી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બહુચર્ચિત ટ્રિપલ તલાક વિરોધી બિલને લોકસભામાં બહુમતીથી અપાઈ બહાલી. નવી જોગવાઈઓનો વિરોધ કરી રહેલા મુસ્લિમ સમુદાયમાં બિલની બહાલીને મળ્યો મિશ્ર પ્રતિસાદ. ગુજરાત સરકારના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરબતભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવાએ અંબાજી ખાતે મા અંબાના કર્યા દર્શન. મંત્રીમંડળમાં સમાવેશ થયા બાદ પરબતભાઈ પટેલે પ્રથમ વખત પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયને લીધી શુભેચ્છા મુલાકાત. ધાનેરામાં નવનિર્મિત ત્રિકોણિયા શોપિંગ કોમ્પ્લેક્સની હરાજી સામે હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશન રદ, શોપિંગની હરાજી માટેનો માર્ગ મોકળો. ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાના રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયનો લાગવગ્યા ગેરલાભ ઉઠાવતા હોવાની ગંભીર ફરિયાદો. રાજ્ય સરકારે મળતિયાઓની મિલી મુરાદને રોકવા લાલ આંખ કરવાની તાતી જરૂર. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.
નમસ્કાર.